વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે તમામ પાર્ટીઓએ જીત માટે પોતાની તાકાત ઝીકી દીધી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મોટા પાયે પ્રચારમાં જોતરાયા છે. અમદાવાદના દાણી લીમડામાં ભાજપના ઉમેદવાર નરેશ વ્યાસને ટિકિટ આપવામાં આવી છે. ઉમેદવાર નરેશ વ્યાસના ગુનાહિત ઇતિહાસની જો વાત કરવામાં આવે તો બેદાગ વ્યક્તિત્વ ધરાવે છે. ભાજપના ઉમેદવાર નરેશ વ્યાસ કે જેઓ બેદાગ વ્યક્તિત્વ ધરાવે છે તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, ત્યારે ભાજપના ઉમેદવાર નરેશ વ્યાસ કે જેઓ બેદાગ વ્યક્તિત્વ ધરાવે છે મતલબ કે એમનો કોઈ જ ગુનાહિત ઇતિહાસ નથી, અમદાવાદ ભાજપના દાણી લીમડાના તેઓ ઉમેદવાર છે. અમદાવાદ દાણી લીમડાના ઉમેદવાર છે નરેશ વ્યાસ અને તેનો કોઈ પણ જાતનો ગુનાહિત ઇતિહાસ નથી. મહત્વનું કહી શકાય ત્યારે તેનો કોઈ પણ જાતનો ભૂતકાળ ગુનાહિત નથી રહેલ. ઉમેદવાર નરેશ વ્યાસ જેઓ બેદાગ વ્યક્તિત્વ ધરાવે છે ત્યારે તેઓ કોઈ પણ જાતનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી. અમદાવાદના દાણી લીમડાના તેઓ હાલ ઉમેદવાર છે. અમદાવાદના દાણી લીમડાના ઉમેદવાર નરેશ વ્યાસ કે જેઓ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી. તેઓ બેદાગ વ્યક્તિત્વ ધરાવે છે